મહેશ્વરી સમાજમાં માઘ સ્નાનનું અનેરું મહત્વ હોય છે. માઘસર મહિનાની શરૂઆત લગભગ 4 યુગ પહેલાં થઈ હતી, જેમાં પાંડવો પણ માઘ સ્નાનમાં જોડાયા હતા. સમગ્ર મહિનામાં ધણી માતંગ દેવની પૂજા અર્ચના કરવાની હોય છે, જેને કારણે શરીરમાં અનેક લાભો થાય છે. ખોટા વિચારો નથી આવતા અને દારૂ ન પીવું, જુગાર ન રમવો સહિતના વિવિધ ખોટા કૃત્યો ન કરવા જેવા લાભો પણ થાય છે. માઘસર મહિનામાં આખા માસ દરમિયાન સવારે 3 વાગે ઉઠી અને ગામના નદી કે તળાવમાં સ્નાન કરવાનું હોય છે અને સ્નાન બાદ શરીર પર રાખેલા વસ્ત્રને પહેરી અને ઘર સુધી પગપાળા ચાલીને જવાનું હોય છે. બાદમાં પૂજા અર્ચના કરવાની હોય છે, જેનું પણ અનેરું મહત્વ હોય છે. ઉપરાંત સમગ્ર માઘસર મહિનામાં કરેલું દાનનું જીવનમાં પુણ્ય મળે છે તેવું ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા ધર્મગુરુ ધનજીભાઈ મુરજીભાઈ અને સમાજના આગેવાન રામજીભાઈ સંજોટે જણાવ્યું હતું. હું ધનજી મુરજી, માતંગ, ભુજનો ગામ ગોર તથા ધર્મગુરુ. માઘસરની પરંપરા આજથી 4 યુગ પહેલેથી ચાલુ થયો છે. કર્તા યુગ, ત્રેતા યુગ અને કલયુગ. કલયુગ દુવા યુગમાં 5 પાંડવ હતા, એ પણ માઘસરનો સ્નાનનો લાભ લેતા હતા. એમાં ફળ થાય છે કે જીવનની અંદર આપણે એક તો શરીરમાં એક ફાયદો થાય, બીજો આપણો ખોટા આપણે વસન હોય એ પણ નીકળી જાય. માઘ મહિનામાં આપણે એક લાભ એ થાય છે કે આમાં ખોટો નહીં બોલવાનું, જુગારને રમવાનું, દારૂનું પીવાનું, ખોટો કાર્ય કાંઈ કરવાનું. અને પ્લસમાં માઘ મહિનાનું અંદર આપણે એક મહિનું ઠંડા પાણીથી સ્નાન કરવાનું, આખો મહિનો દિવસ એમ લુણંગની સેવા કરવાની, સવારમાં 3 વાગે ઉઠવાનું, 3 વાગે ઉઠી કરી અને તારાના આળ આવવાનું અને અહીંયા સ્નાન કરવાનું. અહીંયા મહિષ પૂજા થાય છે 5 દિવસે અને પાછો એ જ સ્નાનની જે પોત આવે છે એ પોત પાછો આપણા કુલા પર રાખવાની, ખંભા પર, અને એ પાછો પગે પગે ઘરે જવાનું અને પત્તી ચડાવવાની. માઘ સ્નાનમાં એક લાભ એ થાય છે કે સવારના 3 વાગે જે ગંગા ઉપરથી 3 વાગે આવે છે, 3-5 વાગે એનો સ્નાનનો આપણે લાભ થાય છે. અને એ મહિમા સમાજ અમેરી છે. આમાં લાભ આમાં ઘણો થાય છે કે એક તો શરીરમાં ફાયદો થાય છે, બીજો માઘ મહિનાની અંદર ધણી માતંગ દેવે માઘનો મહિયો વતાવ્યો છે. એમાં કારણ એ છે કે આમાં દાનની મહિયો વતાવે છે કે 5 દિવસ આપણે માઘ નહીં તો આપણે દાન કરીએ એનો આપણે 5 દિવસનો લાભ જે થાય છે એ 5 દિવસનું આપણે સ્નાન કરીએ એનો લાભ થાય છે. એવી રીતે 10 દિન આવીએ, 15 દિવસ, 20 દિવસ, 25 દિવસ અને 30 દિવસ, એ 30 દિવસ આપણે માઘના સ્નાન કરીએ તો એમાં 30 દિવસનું આપણે દાનનું પુણ્ય મળે છે. સંજોટ રામજી, હું હનુમાન ડુરી ફરી રહ્યો છું. અમે 13 જણા છીએ, બધા માઘ સ્નાનની વ્રતધારી છીએ. રોજ સવારે ઘરેથી 2-3 વાગે નીકળી અને જે સ્નાન આવતા હોય 30 દિવસ અલગ અલગ ઉપર આરા ઉપર અમે સ્નાન કરતા હોઈએ છીએ. બાકી જે અમારા જે ધર્મગુરુ છે, જે અમે કહેતા હોય છે એવી રીતે અમે બધે કરતા હોઈએ છીએ. એમાં એવો કે અમે જેટલા છીએ બધે માઘ સ્નાનની જાણે કે વ્રતધારી, એ બધે જે અમારો ધ્રોક આવતા હોય, જાણે કે 36 ધ્રોકમાં અમને ચપ્પલ ના પહેરવાની, સાબુનથી ના ધોવાના હોય, ચપ્પલના અને કપડાં ના પહેરતા હોઈએ એ. બાકી અમારા પાછળના જે 30 દિવસ પૂરા થાય છે ત્યારે અમે બધે જે એનો વ્રત પૂરું થઈ જાય પછી જે અમારા ધર્મગુરુ જેમ કે એવી રીતે અમારામાં ઉજવણી કરતા હોઈએ અમે. લાસ્ટ દિવસ એક દિવસ આગળ સમય કાઢીને બીજા દિવસે 12 પણ તલાવીએ છીએ. એ સરકારની અને ગાઈડલાઇન્સ પ્રમાણે અમને ચાલવું ખપશે ને ડિસિપ્લિનમાં અમને રહેવું ખપશે. જેમ સરકારનો આગળની ગાઈડલાઇન્સ કેવી રીતે આવે છે એવી રીતે આગળ અમને હાલવું ખપશે. રવાડી કેવી રીતે કાઢવી, બધાને કેવી રીતે ભેરા કરવા એવી રીતે.